गुड मॉर्निंग फ्रेंड्स, लास्ट लेक्चर में आपणे जुदा जुदा प्राणी समुदाय नी अंदर जोवा मळता उत्सर्जन अंगों विषे अभ्यास कर्यो। हवे विद्यार्थी मित्रों, आजे आपणे मूत्रपिंड एटले के मानवनु उत्सर्जन तंत्र विषे आपणे अभ्यास करवाना छे। मानव उत्सर्जन तंत्र नी वात करीए तो मानव उत्सर्जन तंत्र नी अंदर एक जोर मूत्रपिंड એટલે બે મૂત્રપિંડ આવેલા છે, એક જોર મૂત્રનલિકાઓ, મૂત્રાશય અને મૂત્રમાર્ગ એનો સમાવેશ થાય છે, બરાબર? ચાલો સૌથી પહેલા આપણે જોઈએ તો મૂત્રપિંડની રચના આપણે જોવાના છે, બરાબર? મૂત્રપિંડનો આકાર જે છે આ રીતનો વાલના દાણા જેવો હોય છે। કેવો હોય છે? વાલનો દાણા છે, બંને બાજુ આવેલો છે આ રીતનો, બરાબર? મૂત્રપિંડમાંથી આ રીતની મૂત્રપિંડ નલિકાઓ નીકળે છે બંને બાજુની, બંને બાજુની મૂત્રપિંડ નલિકાઓ નીકળીને મૂત્રાશયમાં ખુલે છે અને મૂત્રાશયમાંથી મૂત્રમાર્ગ। એટલે ટોટલી આની અંદર એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ, આટલો સમાવેશ થતો હોય છે ઉત્સર્જન તંત્રની અંદર, બરાબર? ચાલો સૌથી પહેલા આપણે જોઈએ તો मूत्रपिंड ए लाला पड़ता कथ्थई रंगनू अने वालना दाणा आकारनी रचना छे, बराबर? सामान्य रीते स्थान जे छे ए छंदी उरस्य कथेरुका, बराबर? पाछळनी तरफ आपणो जे मणको छे एनी अंदर जे उरस्य कथेरुका छे तो ए छंदी उरस्य कसोरिकानी अने त्रीजी कटी कसेरुका, जैसे कसेरुका पछी कटी कसेरुका, तो छंदी उरस्य कसेरुका अने त्रीजी कटी कसेरुका नी समतलनी वच्चे उदरीय गृहामा एटले के उदरीय गृहामा पृष्ठनी अंदर नी, पृष्ठ एटले आगळनी तरफ, आगळनी दीवालमां मूत्रपिंड आवेलुं छे। सामान्य रीते मनुष्यनुं जे मूत्रपिंड छे ए 10-12 सेंटीमीटर लांबुं, 5-7 સેન્ટીમીટર પહોળું અને 2-3 સેન્ટીમીટર જાડું હોય છે। કેટલા સેન્ટીમીટર? 10-12 સેન્ટીમીટર લાંબું, 5-7 સેન્ટીમીટર પહોળું અને 2-3 સેન્ટીમીટર જેટલું જાડું હોય છે। સામાન્ય રીતે મૂત્રપિંડનું સરેરાશ જે વજન છે 120-170 ગ્રામ જેટલું છે, બરાબર? હવે આકૃતિ તરફ આપણે જોઈએ તો અહીં આ એક તરફનું મૂત્રપિંડ છે, આ બીજું તરફનું મૂત્રપિંડ છે। દરેક મૂત્રપિંડની અંદર અહીંયા એક નાભી જેવી રચના છે કે જેની અંદરથી મૂત્રવાહિનીઓ અને ધમની અને શીરા દાખલ થઈ શકે છે, બરાબર? ઓકે, મૂત્રપિંડ શીરા દાખલ થઈ શકે છે, ધમની બહાર નીકળી શકે છે। એટલે સિમ્પલ આ જે મૂત્રપિંડ છે અહીંયા જે છિદ્ર છે એની અંદરથી શીરા પણ દાખલ થઈ શકે છે, ધમની બહાર નીકળી શકે છે અને મૂત્રવાહિનીઓ અંદરથી બહાર નીકળી શકે છે, બરાબર? ઓકે, ચાલો આગળ। બંને મૂત્રપિંડ એક જ સમતલમાં આવેલા નથી, કારણ કે જમણી બાજુનું જે મૂત્રપિંડ છે એ સહેજ નીચે આવેલું છે, કારણ કે જમણી બાજુ આ રીતનું યકૃત આવેલું છે, બરાબર? યકૃત આવેલું છે એટલે આ જમણી બાજુનું જે મૂત્રપિંડ છે એ સહેજ નીચે છે અને ડાબી બાજુનું જે મૂત્રપિંડ છે એ સહેજ ઉપર છે, બરાબર? ઓકે, જમણું મૂત્રપિંડ છે એ ડામા મૂત્રપિંડ કરતા સહેજ નીચેના સમતલમાં છે, કારણ કે જમણી બાજુ ઉરસ્ય ગૃહામાં ઉપરની તરફ શું આવેલું છે? યકૃત, યકૃત એટલે લીવર આવેલું છે, બરાબર? મૂત્રપિંડની જે વાત કરીએ તો બહારની જે સપાટી છે, હવે સપોઝ આમ તમે જુઓ તો બહારની જે સપાટી છે બહિર્ગોળ છે એટલે ઉપસેલી છે અને અંદરની જે સપાટી છે એ અંતર્ગોળ છે, બરાબર? બહારની સપાટી બહિર્ગોળ છે, અંદરની સપાટી અંતર્ગોળ છે, એનો ઊભો છેદ જોતા અંદરની અંતર્ગોળ સપાટી પર આ રીતનું એક મોટું છિદ્ર જોવા મળે છે। આ છિદ્રને આપણે નાભી કહીએ છીએ। નાભીની અંદર ચેતાઓ, ધમનીઓ, શીરાઓ, મૂત્રવાહિનીઓ આ અંદર દાખલ થઈ શકે છે અને બહાર પણ નીકળી શકે છે, બરાબર? ઓકે, નાભી દ્વારા ચેતાઓ અને મૂત્રપિંડ ધમની અંદર પ્રવેશે છે, મેં તમને કીધું ને, તો આવેલી મૂત્રપિંડ ધમની, બરાબર,
અને ચેતાઓ પણ અંદર દાખલ થઈ શકે છે. જ્યારે મૂત્રવાહિની અને મૂત્રપિંડ શીરા, આ મૂત્રપિંડ શીરા છે અને મૂત્રવાહિની બહાર નીકળી શકે છે, અંદર દાખલ થઈ શકે છે અને આ બહાર નીકળી શકે છે. બરાબર, ઓકે. નાભીની તરફનો જે અંદરનો જે આ પહોળો વિસ્તાર છે, આ બરાબર આ પહોળો વિસ્તાર જે છે એને આપણે નિવાપ પાકાનો જે કોટર છે જેને આપણે મૂત્રપિંડ નિવાપ કહીએ છે. હવે મૂત્રપિંડ નિવાપ માંથી આ રીતના જે પ્રવર્ધો નીકળે છે, આ રીતના બરાબર, ઓકે, આ જે પ્રવર્ધો નીકળે છે બરાબર, આ રીતના તમે જોઈ શકો છો. આ જે પ્રવર્ધ છે, એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો એ જે પ્રવર્ધ છે એને આપણે કેલિક્સ કહીએ છીએ, અથવા તો કેલાઇસિસ કહીએ છે. બરાબર, ઓકે. અહીં તમે વિદ્યાર્થી મિત્રો જયારે પણ આકૃતિ દોરો ત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત જ દોરવાના, વધારે દોરવાના નહીં. તો આ જે મૂત્રપિંડ નિવાપ માંથી જે પ્રવર્ધો નીકળે છે એને આપણે કેલિક્સ કહીએ છીએ. શું કહીએ છીએ? કેલિક્સ. મૂત્રપિંડ નું બાહ્ય સ્તર સખત પુટિકીય હોય છે. મૂત્રપિંડ ની અંદર બે ભાગ છે. બહારની તરફનો જે આ ભાગ છે એને બાહ્યક કહીએ છીએ અને આ જે અંદરનો ભાગ છે એને આપણે મજ્જક કહીએ છીએ. ધ્યાન રાખજો, જેની અંદર કેલિક્સ ફેલાયેલા છે આ ભાગને આપણે મજ્જક કહીએ છીએ અને આ ભાગ છે એને આપણે બાહ્યક કહીએ છીએ. મજ્જકની અંદર શંકુ સમૂહોમાં વિભાજિત થયેલા છે. મેં તમને કીધું ને આ રીતના સમૂહોમાં વિભાજિત થયેલ છે જે કેલાઇસિસ ની અંદર વિસ્તરેલા છે. બાહ્ય મજ્જક પિરામિડ ની વચ્ચે રીનલ કોલમ આવેલા છે અને એ રીનલ કોલમ વિસ્તારેલા છે જેને કોલમ ઓફ બર્ટીની કહીએ છે. દરેક મૂત્રપિંડ ની અંદર 10 લાખ જેટલા ઉત્સર્જ એકમ આવેલું છે જેને આપણે મૂત્રપિંડ નલિકાઓ કહીએ છીએ. દરેક મૂત્રપિંડ ની અંદર કેટલા આવેલા છે? 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ આવેલા છે જેને આપણે મૂત્રપિંડ નલિકા કહીએ છીએ. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો મૂત્રપિંડ ની આંતરિક રચના જોઈ છે. બરાબર, તો આ જે છે એની અંદરના મુખ્ય ભાગ છે એમાં નાભી છે, મૂત્રપિંડ નિવાપ છે, બરાબર, ત્યાર પછી કેલાઇસિસ છે, બહારની તરફ બાહ્યક છે, મજ્જક છે, બરાબર, એની અંદર રીનલ કોલમ છે જેને સંયુક્ત રીતે આપણે કોલમ ઓફ બર્ટીની કહીએ છીએ. દરેક મૂત્રપિંડની અંદર 10 લાખ જેટલા ઉત્સર્ગ એકમ આવેલા છે, બરાબર, જેને આપણે મૂત્રપિંડ નલિકા કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે આકૃતિ દોરીએ તો વ્યવસ્થિત દોરવાની, બરાબર, આ સવાલ જ્યારે એક્ઝામની અંદર પૂછાય ત્યારે પણ તમારે કમ્પલસરી આકૃતિ દોરવાની.